जगन्नाथ कतिरानन्द Hallelujah.
Thank you.
नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण ॐ ज्ञानतिमिरान्तस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदा मह्यं ददाति स्वपदान्तिकं नमो विष्णुपादाय कृष्णभीष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्देशतारिणे वंशादकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवाशादि श्री गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम देव देव जगन्नाथ भवहर्ति विनाशनम् राहि मां पुनरीकाक्षं पतितं भवसागरं तो तमारे व्हाट्सएप में मोकले लो से 8-8 श्लोक से पहला श्लोक गाशो जय जय हमारे ख्याल से दामोदर ना चुन मजा हो तो बधाई गई शास्त्रीय संगीत बनी गई क्या नमामि कदाचित कालिंदे तट विपिना संगीत करवो कालिंदे तट विपिना संगीत करवो मुदा भीरी नारी वदन कमला आस्वाद मधुप मुदा भीरी नारी कमल आस्वाद मधुप रमा शंभु ब्रह्मार पति गणेश अर्चित पदो रमा शंभु ब्रह्मार पति गणेश अर्चित पदो इच्छा जगन्नाथ स्वामी नयन पथ गामी भव तुमी जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे कदाचित् कालिंदी तट विपिना संगीत करवो मुदा भीरी नारी वदन कमला आस्वाद मधुप रमा शंभु ब्रह्मार पति गणेश अर्चित पदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु કન્યાઓનો આસ્વાદન કરતા ભમર છે અને લક્ષ્મી શિવ બ્રહ્મા ઇન્દ્ર અને ગણેશ જેવી મહાન વિભૂતિઓ તેમના ચરણ કમળની પૂજા કરે છે
તે જગન્નાથ સ્વામી મારા દ્રષ્ટિ પથનો લક્ષ્ય બનો. આ પહેલો શ્લોક. તો સૌથી પહેલા કે જગન્નાથજી આજે અષ્ટકમ છે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરતા કરતા ગાયેલું છે. જગન્નાથજીના દર્શન કરતા કરતા એમણે 8 શ્લોક ગાયેલા છે. હા, ચૈતન્ય મહાપ્રભુ. બે મત છે, અમુક લોકો શંકરાચાર્ય, અમુક કહે છે એમાં. જ્યારે રાધાગોવિંદ મહારાજને પ્રશ્ન પૂછ્યો શંકરાચાર્ય, તો કે મેં આ સાંભળેલું છે. રાધાગોવિંદ મહારાજે એમ કીધું કે આની રચના મહાપ્રભુએ કરેલી, તો આપણે એ મત સ્વીકારી. એટલે કહે છે કે ચેતન મહાપ્રભુના મુખ કમળથી નીકળેલા 8 શ્લોક જેની દર્શન કરતા કરતા મહાપ્રભુએ રચના કરી હતી. જગન્નાથજી મૂળ વ્રજવાસી છે, પણ ભગવાન વિગ્રહના રૂપમાં બહાર જાય છે કોઈ પણ જગ્યાએ, પણ મૂળ કોણ છે? વ્રજવાસી જગન્નાથ. કેમ કે આ શ્લોક તમે ભાવ સમજ્યા તો ખબર પડી જાય કે આ કોઈ નારાયણની લીલા નથી, આ કોઈ ચતુર્ભુજ વિષ્ણુની લીલા નથી, પણ કોની લીલાનું વર્ણન છે અહીંયા? વંશીવાળી. તો એ જગન્નાથ કોણ છે? સાક્ષાત વ્રજેન્દ્ર નંદન શ્રી કૃષ્ણ. તો પહેલી લાઈન જુઓ, કદાચિત કાલિંદી તટ વિપિન. કદાચિત મતલબ ક્યારેક ક્યારેક અથવા પહેલા. ચેતન મહાપ્રભુ કહે છે કે પહેલા, અને બીજો અર્થ થાય ક્યારેક ક્યારેક. કાલિંદી તટ, તટ યાને બંને કિનારે, યમુનાના બંને કિનારા ઉપર વિપિન, બહોત બહોત સુંદર સુંદર, કેટલા ટોટલ વન છે? 12 વન છે. તો સૌથી પહેલા અહીંયા કાલિંદી છે, તો કાલિંદીના કેટલા નામ છે? એક યમુના, એક કલિંદ પર્વતથી નીકળી હોવાને કારણે નામ શું છે? કાલિંદી. અને યમરાજજીની બહેન હોવાને કારણે એક નામ શું છે? યમી. અને ગોલોકમાં એનું નામ કયું છે? વિરજા, વિરજા નામની ગોપી. ચાલો, તો સૌથી પહેલાં એનું મહાત્મય અને મહિમા આનંદ બિંદાવન શંપુમાં કવિ કર્ણપુર લખે છે. મેં નહોતું સાંભળ્યું ત્યારે, એટલી અદભુત મહિમા. સૌથી પહેલા કલિંદ પર્વતથી નીકળી હોવાને કારણે એને કાલિંદી કહેવામાં આવે છે. નીલ કમળોની માળા સમાન એની શોભા છે. નીલ ભગવાનનો કલર કેવો છે? નીલો. નીલા કલરની કમળોની હાર માળા હોય તો કેટલું સુંદર લાગે, એવી કામલિંગ શોભા છે. શ્યામ વર્ણની સાડી ઓઢેલી હોય એવી લાગે છે. એટલે કેવો કલર છે એનો? શ્યામ. એટલે શ્યામ વર્ણની સાડી એમણે પહેરેલી છે યમુનાએ. અને વિનમ્ર ભક્તોને માટે તો શ્રી કૃષ્ણ વિષયક અનુરાગ પ્રેમ દેવાવાળી છે. ત્રિનાથ પીસુની છે ને, આવો જેનો ભાવ બની ગયો છે એને તો એ ભગવાનનો પ્રેમ ને ભક્તિ દેવાવાળી યમુના મહારાણી છે. અને આગળ કહે છે કે નમ્રતા ન નમ્રતા પરાણામ જનાનામ સુખદા. જે નમ્રતા પરાયણ જન યાને વૈષ્ણવ હશે એને તો મહાસુખ અને આનંદ દેવાવાળી યમુના છે. એવી રીતે ભગવાનના સખાઓને દીકરી. અને પોતાના હાથોથી જળથી ઉત્પન્ન થયેલા કમળ પુષ્પો દ્વારા નિરંતર શ્રી કૃષ્ણની શું કરે છે? એ આરાધના. જે યમુનામાં કમળ પુષ્પો ખીલે એ કમળ પુષ્પો અર્પણ કોને કરે છે? એ કૃષ્ણને. એટલે કહે છે કવિ કર્ણપુર, એવું લાગે છે કે યમુના કાલિંદી નિરંતર 24 કલાક કૃષ્ણની શું કરે છે? આરાધના. જેવી રીતે સ્નાન કરવા માટે જળ, વિસરણ કરવા માટે બંને કિનારાઓ, આરામ કરવા માટે વૃક્ષોની છાયાઓ, આ રીતે તો હરેક રીતે. અને બીજું શું કરે છે? કલી કલમશ નાશ, એટલે કે કલયુગના કલમશને નાશ કરવાવાળી આવી કાલિંદી યમુનાના તટ ઉપર કહે છે કે ભગવાન શ્રી જગન્નાથ બંને કિનારા પરના વનોમાં ગાયો ચરાવતા ચરાવતા ભ્રમણ કરતા કરતા નાચવું ગાવું અને કૂદવું, આ જ મુખ્ય એમની લીલાઓ થાય છે. એટલે આ કહે છે કે કાલિંદી તટ વિપિન, કે આવા શ્રી જગન્નાથ આ યમુનાના બંને કિનારાઓ પર ગાયો ચરાવે છે, પોતાના સખાઓ સાથે વિચરણ કરે છે,
नाचे से अने गाय से ने वंशी वादन थी बधाने आनंद प्रदान करे छे। जेनो वर्णन 10:15-2 मां छे, तन्माधवो वेणु उदीरयन् वृतो गोपेरगिणादिस्वयशो बलान्विता विहर्तु कामा कुसुमाकरं वनं पशून् स्फुर कृत्या पशवं आविशत्। एक श्लोक में वर्णन है कि तन माधवो वेणु मुदिरम यन वृतो, कि आवी रीते माधव भगवान श्री जगन्नाथ पोतानी लीलाओनो आनंद लेवानी इच्छा थी। तन माधवो वेणु पोतानी विशेष लीलाओनो आनंद लेवानी इच्छा थी वंशी वगाड़ता वगाड़ता गोप सखाओ थी घेरायेला सीधाम वृंदावन में एमने प्रवेश कर्यो। भगवान जगन्नाथ जी गोप गणा गुण वृंदम स्वयशो बलान्वित, बलान्वित याने बलराम जीनी साथे गोप सखाओ थी घेरायेला ये भगवान जगन्नाथ जीनी कीर्ति ने गुणगान गाता गाता वृंदावनना वनों में एमने प्रवेश कर्यो। शुकाम लीलानो विशेष आनंद लेवा माटे। कई लीला छे तो के पशुन पुरस्कृत्यम पशवम आविश्यत, यानि भगवान श्री माधव जगन्नाथे जगन्नाथ जीए गायों ने पोतानी आगळ करी। सौथी पहेला कोण चाले? गायो। गायनी पासल कोण आले? भगवान कृष्ण। अने एनी पासल कोण आले? गोप सखाओ। अने गोप सखाओनो कार्य शुं छे? महामंत्र कीर्तन करवो ने कृष्णनी जे लीलाओ थई गई होय एनु गीत बनावीने गावो। अर्थात भगवान कृष्णए जे पराक्रमो कर्या पूतना वध अगासुर बकासुर आवा बधा पराक्रमो माखनसुर आ बधा गुण ने कीर्तन गाता गाता एमना गोप सखाओ पाछळ पाछळ चाले छे। गायो आगळ एटले चालती के वृंदावननी उबड़ खाबड़ जमीन गायो चाले ने एकदम केवी बनी जती? मुलायम व्रज बनाई देती। अने मुलायम व्रज पर कृष्ण चालता। कोई शिला गोवर्धनी शिला पर कृष्ण जारे चरण राखता ने तो शिला पण मुलायम माखण जेवी बनी जाती। एटले तेम जो वृंदावननी 11 वर्षनी लीला छे जेमा खुल्ला पगे भगवाने भ्रमण कर्यो पण एक कांटो वाग्यो के वर्णन आवतुं नथी। પણ રામલીલામાં તમે જો 14 વર્ષમાં ભગવાનને કેટલા કાંટાને પથ્થરો વાગ્યા, એમના ચરણ પણ લોહીથી રુધિરવાળા બતાવવામાં આવે છે ત્યાં પર, કેમ કે વૃંદાવનની ભૂમિ એટલી નરમ બની જતી કે એમાં છાપ પડી જતી કૃષ્ણની। પછી કે ગોપ વૃંદમ પોતાના ગોપ સખાઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે વૃંદાવનમાં प्रवेश करो। विहर तुम कामा कुसुमा आकरम वनम इच्छा थी लीला करवानी इच्छा थी भगवान कृष्ण कुसुम यानी बहुत सुंदर सुंदर फूल गायों ने चरवा माटे नरम नरम मुलायम ने सुगंधित घास थी युक्त एवं वृंदावन में एमने प्रवेश करो। वृंदावन की घास पण कपूर ने चंदन जेवी सुगंध वाली અહીંયા આપણે થાય એવી નહીં, અને એ નરમ નરો ને મુલાયમ ઘાસો ગાયો ખાતી અને એનું દૂધ માંથી શું બનતું? માખણ। અને એ માખણ ખાવા માટે જગન્નાથજી ગોપીઓના ઘરમાં ચોરી કરવા માટે જતા, એટલે કે વિહરતું ગામમાં। અને પછી છે સંગીત કરવો યાને તરલ, સંગીત તરલ કે વંશી વગાડતા જ્યારે જગન્નાથજી વંશી વાદન કરતા તો આખું વૃંદાવન તરલ એને વહેવા મળતું ભાવ માને। ગોવર્ધન હાલાકી જડ છે પથ્થર છે પણ એ પાણી બનીને હું મતો યમુનાની જેમ વહેવા, અને યમુના કેવી છે? તરલ, તો એ બની જતી બરફ બની જતી। જ્યાં સુધી વર્ણન છે વેણુ ગીત તમે વાંચ્યો 21મો અધ્યાય કે વછડાઓ ગાયના વાછડાઓ દૂધ પીતા તો દૂધ એમને મોઢામાં રહી જતું હેઠું ન ઉતરતું એટલા એ કાન ખડા થઈને વંશી વાદન સાંભળે, ગાયના થનોમાંથી દૂધ એમને ધારા ઊભી રહી જતી,
गोपीओ ज्यां गई छे त्यां ई स्थाने बिंब याने एक मूर्ति बनीने उभी रही जाती। अने वंशीवादनो एक भाव बहुत सुंदर बतावे छे राधा गोविंद, कि श्री कृष्ण वनमांथी वंशीवादन करीने पोताना माता पिता जे वात्सल्य भाव वाला गोप गोपीओ हता एने ई समाचार आपता कि हूँ एकदम सेम कुशल छू, कोई विघ्न छे नहीं। अने गोपीओ ने ई मेसेज आपता कि हूँ तमने यहाँ पर आह्वान बोलाई रही हूँ। कोई એવી તમે વર્ણન સાંભળ્યું કે રાધારાણી સૂર્ય પૂજાના ફૂલ લેવાને બહાને ક્યાં જતી? કુસુમ સરોવર, અને ભગવાન કૃષ્ણ પોતાના ગોપ સખાઓને એક બાજુ ભૂલવાડીને ક્યાં આવી જતા? બપોરના સમયે કુસુમ સરોવર। તો આ રીતે ગોવર્ધનની તલેટીમાં એમનું મિલન થતું અને ત્યાં અનેક પ્રકારની દિવ્ય લીલાઓ થતી। અને ત્યાર પછી કે યમુનાના આ તટ પર બાર વનો છે, પૂર્વી એટલે કે પૂર્વ કિનારે ભદ્રવન, બિલ્વવન, લોહવન, ભાંડીરવન, મહાવન, પશ્ચિમ કિનારે મધુવન, તાલવન, કુમોદવન, બહુલાવન, કામ્યવન, ખાદીરવન અને વૃંદાવન, પ્રમુખ છે વૃંદાવન। તો આ બાર વનોમાં, બારે બાર વનોમાં ભગવાન જગન્નાથજી પોતાના ગોપ સખાઓ સાથે ગાયોને ચરાવતા ચરાવતા વંશીવાદ કરતા અનેક પ્રકારની લીલાઓ પ્રતિ દિવસ આનંદ લેતા, જેવી તેમની સાથે રમવું, પછી ખેલકૂદ કરવી આદિ અનેક પ્રકારની લીલાઓનો આનંદ લે। એટલે અહીંયા છે કહ્યું છે સંગીત કરવો યાને વંશીવાદન સાથે। તો મુખ્ય બે કામ હતા, ગાયને ચરાવીને વંશી વગાડ્યું, બાકી ત્રીજું કોઈ કામ જ નથી। મેનેજમેન્ટ તો યા મહાવિષ્ણુની ભગવાનના આવિષ્કારો કરે, બાકી કૃષ્ણ શું કરે છે? વંશી વગાડી અને સુરભી નામની ગાયોને ચરાવવા જોઈએ। તમે જો ગોપ સખા બનશો તો એની હારે જશો, સગન્નાજી લઈ જશે। તો બાર વનોમાં, અને ત્યાર પછી છે બીજી લાઈનનો પહેલો અક્ષર મુદા ભી। મુદાનો અર્થ શું થાય છે? આનંદ। ભીર એટલે કે વિચરણ કરવું। ભગવાન શ્રી કૃષ્ણ આનંદથી વૃંદાવનમાં વિચરણ કરતા કરતા અનેક પ્રકારની લીલાઓ કરતા। જો ભગવાનમાં અને બધ જીવમાં એક અંતર છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમાં આનંદ હોતો, યા તો પરાણે કરીએ છીએ યા તો કોઈ ભોગ યા કામનાથી ઈચ્છાતી હોય, પણ કૃષ્ણ કેવલ આનંદ પોતે લે છે ને પોતાના ભક્તોને આનંદ દેવા માટે લીલાઓ કરે છે, કાર્ય વિશેષ કરીને પોતાના ભક્તોને સુખ આપવા માટે આ બધી લીલાઓ કરે છે। એટલે કે મુદાભીર આનંદે નારી વદન, ત્યાર પછીનો છે નારી વદન એટલે કે રાધારાણીના મુખ કમળને હંમેશા નિહારતા એટલે કે નિરખતા રહે છે। ચોવીસે કલાક રાધારાણીનો ચહેરો જગન્નાથજીથી આગો જતો નથી। અને ઈ લીલા જગન્નાથપુરીમાં ક્યારે થતી? આ જ્યારે રથયાત્રા, જ્યારે અષાઢી બીજના દિવસે રથયાત્રા થતી, અને રથયાત્રામાં જગન્નાથ ક્યાં બેઠા હોય છે? રથ ઉપર, અને ઈ રથની સામે નૃત્ય કોણ કરે છે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ રાધારાણીના ભાવમાં જ્યારે ઉદ્ધરણ નૃત્ય શરૂ કરતા, છ મૃદંગ વાળા હોય છે, ચાર મોટી મોટી કરતાલ વાળા હોય છે, અને સ્વરૂપ દામોદર જેવા વિશાખા સખી સાક્ષાત કીર્તન કરતા હોય છે, અને ચેતન મહાપ્રભુ નૃત્ય શરૂ કરે, અને આ નૃત્ય એટલું ભાવભંગીમાં એટલું ઉન્મત હોય છે કે જગન્નાથજી રાધારાણીના ભાવમાં કરતા એ ચેતન મહાપ્રભુ રાધારાણીને જોવા માટે એક જગ્યાએ 24 કલાક 72 કલાક સ્ટોપ થઈ જતો, હાથીઓ દ્વારા પત્તા પત્તા ખેંચાવતા તો પણ એ રથ ચાલતો નહીં। એટલે કહે છે કે હંમેશા રાધારાણીના નારી વદન, નારીનો અર્થ છે રાધારાણી, વદનનો અર્થ થાય છે મુખારવિંદ। હંમેશા ભગવાન જગન્નાથજી રાધારાણીના મુખારવિંદને નિહારતા એટલે કે જોતા રહે છે, અને ક્યારેય તૃપ્ત થતા નથી। એટલે રાધારાણીના વિરહમાં એનું એક નામ છે રાધા વિરહ વિધુ, અને કૃષ્ણનું એક નામ છે ઈ રાધારાણ વિધુ, અને રાધારાણીનું નામ છે કૃષ્ણ વિરહ વિધુ, બંને એકબીજાના વિરહમાં
झुरसता रहे छे। इदम चैतन्य चरित मन अंतिम लीला वाँचो तो खबर पड़े कि वास्तव में राधाराणी नो विरह भाव कई अपने जो कि वर्णन ही न करिए कि कल्पना पर न थई शके, पण तमने एक अनुभव हशे कि विवाह थया होय अने पछी ज्यारे ई पत्नी छ महीना के वर्ष पछी बे त्रण दिवस माटे एना पियर में जाए तो ये स्मृतिओ विरहनी स्मृतिओ बन्ने ना चित्त में चालती होय छे। वार्तालाप याद आवे, पछी जे क्रियाओ करी होय एनुं स्मरण थतुं होय, पण आमां जीवोनी कामना छे सेम आवो स्मरण अने आवी ज लीला राधा ने कृष्ण वच्चे विरह भाव में थती। हरेक वस्तु ने महाप्रभु याद करे छे जे वृंदावन में कृष्ण साथे एमने विहार कर्यो हतो। एटले कहे छे के हे कृष्ण तमे ईज कृष्ण छो ने हूँ ईज राधाराणी छू, पण मारू मन रेवा नदी ने तटे अर्थात वृंदावन में जई रह्युं छे। केम के आ कुरुक्षेत्र नुं वातावरण अनुकूल नथी। निकुंज लीला में जे आनंद हतो, यमुनाना पुलीन पर जे आनंद हतो, ई आनंद यहाँ पर आवतो नथी। ई कुरुक्षेत्र में ई रस के आनंद छे नहीं। एटले कहे छे के निहारी नारी वदनम, आ रीते निहारता रहेता। महाप्रभुनी वात जवा दो, भक्ति सिद्धांत महाराजना दर्शन करवा माटे जगन्नाथ जी 72 कलाक उभा रही गया था। काम विचार करो, हवार में जागवानुं, मंगलादी थाय, कीर्तन करवानुं, बीजी दी हवार उधी पासु ई करवानुं, 72 कलाक। भक्तिनो ठाकुर ए वखते न्याना प्रेसिडेंट हता, अने ज्यारे भगवती माता भक्ति सिद्धांत महाराजने लईने लावे छे अने एना चरण कमलोमां मूके छे अने प्रसादी माला भक्ति सिद्धांत महाराजना कंठ में पड़े छे, त्यारे रथ त्यांथी आगळ छे। जो पोताना आवा एक किरण अंश प्रेमी भक्त ने जोवा माटे रोगा जाय तो राधाराणी तो क्यां हशे थी, एने माटे तो जगन्नाथ जी केटला आतुर छे। तो आजे नारी वदनम, आजे आस्वादन से विरह ने मिलन नो ए रथयात्रा में चैतन्य महाप्रभु निरंतर करता। कमला आस्वादन मधुप, मधुप नो अर्थ थाय छे भमर। वंशी नी ध्वनि सांभळीने गोपीओना मुख कमळनी समान खीली जता। विरह भावमां व्याकुळ बनेलानमां चित अने मुखारविंद ज्यारे भगवान कृष्णनी वंशीनी ध्वनि एमना कर्ण रंधोथी हृदयमां जती, तो जेवी रीते सूर्यना किरण पड़वाथी कमळ खीले एवी ज रीते एमना मुखारविंदने खीली जता आनंदथी। अने मधुप जेवी रीते भमरो कमळनी अंदर आवे परा, ई रस कयो ले परागनो, अने परागना रसना आस्वादनमां भमरो एटलो आसक्त बनी जाय छे के लाकडामां होल करीए के पण कमळनी पांखडी तोडीने बहार आवी शकतो नथी। एवी रीते भगवान जगन्नाथजी आ गोपीओना कमळ समान आनंदथी खीलेला मुखारविंद रूपी माधुर्यनुं आस्वादन करवामां भमरानी जेम लंपट छे, भमरानी जेम एमां आसक्त से 24 कलाक भन एनी पर मनराता रहे से। ते कमला आस्वादन मधुप एटले के भमरानी जेम हमेशा गोपीओना मुखारविंद एटले के गोपीओना प्रेम नु आस्वादन करे से। आ से भगवान जगन्नाथ जी। तो श्लोक उपरथी ख्याल आवे आपणने के जगन्नाथ जी कोण से, साक्षात वचेंद्र नंदन श्री कृष्ण, केम के अन्य कोई नी आ लीला छे नहीं। एटले के कमला आस्वाद मधुप, या करो आखो संसार भगवान थी रस ने आनंद भाव, ई कृष्ण गोपीओना रस ने आनंद पाछळ लंपट बनेला मधुप। न्याथी जई नथी एकताई, अनेक असुरो ने सुदर्शन थी वध करवा वाला गोपीओ हमें लाचार थी जाय छे। एटले आ लीला उपर चैत्य गोस्वामी गीत गोविंद लिख्यो छे, यद पाद पल्लवम मुरारिम, के राधारणीना चरण कमलोमां ई मुरारी जगन्नाथ शुं करे छे, कृपानी याचना करे छे। अने कहे छे के स्वभाव के गोपीओना विशेष प्रेमथी ऋणीथी बंधायेला छे,
જગન્નાથજીનો એક વિશેષ સ્વભાવ છે કે પોતાના પ્રેમી ભક્ત ગોપીઓના પ્રેમથી એમના ઋણથી વિશેષ બંધાયેલા છે. જેનો વર્ણ છે કે ના અહમ પારયે ન પારયે અહમ નિર્વધ સંયોજામ સુસાધુ કૃત્યમ વિબોધ આયુષ દુર્જેય ગૃહ શૃંખલા. આ રાસ પંચ અધ્યાયનો શ્લોક છે, લગભગ 33-34. ના અહમ પારયે નિર્વધમ સંયોજામ, અથવા કહે છે કે સ્વસાધુ જેવી રીતે તમે મારી સેવા કરી છે અને મને જેવી રીતે પ્રસન્ન કર્યો છે, નિર્વધમ સ્વસાધુ કૃત્યમ બુદ્ધમ આયુષ્યમ, કે હું કદાચ દેવતાઓ જેટલું બ્રહ્માજી જેટલું લાંબુ આયુષ્ય લઈને તમારી બધીની હું સેવા કરું તો પણ એથી મુક્ત થઈ શકું એમ નથી. શું કામ? તો કે દુર્જય ગ્રહ શૃંખલા, જે ગ્રહની બંધન છે એ તોડવા દુર્જય છે. રાત્રિના 12 વાગે ઈ જગન્નાથજી વંશી વટ પર જયારે રાસલીલા માટે આહવાન કર્યું, ગોપીઓને આમંત્રણ આપ્યું, ત્યારે ઈ ગોપીઓ કોઈ પોતાના પતિની સેવામાંથી ત્યાગીને ચાલી, કોઈ પોતાના સાસ સુસુને છોડીને ચાલી. ધર્મ, વૈદિક ધર્મ, ગ્રહસ્થ ધર્મ, લૌકિક ધર્મ, રીતિ રિવાજ, આ બધા જ બંધનોને તોડીને, મતલબ આ પુલોને તોડીને એ ક્યાં આવી? ભગવાન જગન્નાથજીના ચરણ કમળ. એટલે કહે છે કે દુર્જય ગૃહ શૃંખલા આ બધાને માટે તોડવી શક્ય નથી, ખાસ કરીને વિવાહિતા સ્ત્રી માટે. અને આ બધું પાર કરીને એ ક્યાં ગયું હતી? ભગવાન કૃષ્ણની સેવા માટે, પ્રસન્ન કરવા માટે. એટલે કહે છે કે કમલા આસ્વાદન મધુપ, કે સ્વાભાવિક ગોપીઓના સ્વભાવ પ્રેમ અને સેવા ભક્તિથી હંમેશને માટે ઋણી બની ગયેલા છે. આના એક નથી, અનંત અનંત એવા ભક્તો થયા છે કે જેમણે કૃષ્ણને માટે પોતાનું સર્વસ્વ ત્યાગ્યું છે અને ભગવાને પણ સામે એવું. પણ એક શ્લોક અહીં આવું ભગવદ્ ગીતાનો ખોટો પડી ગયો છે. એ યથામાં ભગવાની કરી એ ક્યાં નહીં, ગોપીઓએ કરી દીધું, પણ સામે એવું સમર્પણ કૃષ્ણનું થયું નહીં. એટલે અહીંયા કહે છે કે હું હંમેશા ઋણી જ રહીશ, આનાથી ક્યારે મુક્ત થવા ઈચ્છતો નથી. એ તો તમે જમનાદાસજીની કથા સાંભળી છે, સેમ આવો ભાવ છે. એ એમના ઘેરેથી નીકળતા દરરોજ ભગવાન કૃષ્ણના મંદિરે દર્શન કરવા જતા અને રસ્તામાં ફૂલની માર્કેટ આવતી, તો એમાંથી જે એમને પસંદ પડે સારામાં સારું ફૂલ લઈ અને ભગવાનને અર્પણ કરતા. આ રોજનો નિયમ હતો શ્યામ સુંદરને. તો એક દિવસે જઈ રહ્યા હતા તો ખબર નહીં મોડું થઈ ગયું છે કે ગમે ઈચ્છું હોય, કારણવશ માર્કેટમાં ફૂલ નહીં. એક માળી બેઠેલો અને એની પાસે એક જ ગુલાબનું ફૂલ. ઘરા ગયા બે, એક યવન આવ્યો અને એક યમનાદાસજી જમનાદાસ. યવનની પત્ની જે હતી મુસ્લિમ, એને ગુલાબ ગમી ગયો. 1 રૂપિયાથી એનું શરૂ થયું બે માંગવાનું. જમનાદાસજી કે મારા કૃષ્ણને માટે 1 રૂપિયા, ઓલો કે મારી પત્નીને માટે 2, 10, 15, 50, 100, 1000, 10000, 25000, યવન કે 50000. 1 રૂપિયાનું ગુલાબ ક્યાં પગ્યો? 50000. યમનાદાસજી કે કૃષ્ણને માટે 1 લાખ રૂપિયા. 1 લાખ. તો પછી યવનને કેવું પડ્યું કે જમનાદાસજી તમારા કૃષ્ણ 1 લાખ રૂપિયાનો તો લઈ જાવ, મારી આ 50000 ઉપરની છે, આની હવે કેપેસિટી પૂરી થઈ ગઈ, એટલે તમે ખુશી ખુશી ખરીદી લો. અને જમનાદાસજી ઘરે ગયા, જે કઈ સામાન હતો એ વેચી દીધો અને 1 લાખ રૂપિયા એકત્રિત કરીને માલીને આપવાની ગુલાબનું ફૂલ લઈ અને જયારે મંદિરમાં શ્યામ સુંદરના ચરણ કમળોમાં અર્પિત કર્યું તો સોનાનો મોર પીસ મુગુટ ભગવાને જમનાદાસજીને પહેરાવી દીધો. તો જેવું જમનાદાસજીએ જે ભાવથી સમર્પણ કર્યું ભગવાને પણ સામો ઉત્તર એવો આપ્યો. એમ કહેવાનું કે આપણે આ લીલા કરીને એકી, મતલબ ભાવ તો કમસે કમ રાખવો જોઈએ કે ભગવાનને આપણે સારામાં સારી વસ્તુઓ આપીએ. અને બીજો એ છે કે કમલા આસ્વાદન મધુપ, કે ભગવાન જે પ્રેમીઓના ઋણી બને છે તો એનો વિશેષ તમે ભાગવત કે કોઈ પણ ઉઠાવીને જોઈ જુઓ.
જેને જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે એમને ભગવાનને માટે સર્વસ્વ ત્યાગ્યું છે, સમર્પણ એમને કૃષ્ણને માટે કર્યું અને એમ આવતી હરેક બાધાઓને એમણે તોડી છે. એ રીતે પ્રભુપાદજીને પરિવાર આડો તો છોડી દીધો, પત્ની નડતી દીધી અને ત્યાગી દીધી, બરોબર. પણ તે ભગવાને પણ એમને એટલી જ વિશેષ અનુકંપા, કેમ કે કૃષ્ણનો પ્રચાર કરવા માંગતા હતા. આ ભાવ અને ભક્તિ બધાને ચેતન્ય મહાપ્રભુની દેવી હતી. તો આ જગન્નાથજી હંમેશા ગોપીઓના મુખારવિંદને જોતા જોતા નિરહતા નિરહતા એનું રસાસ્વાદન કરતા કરતા વૃંદાવનમાં ગોપ સખાઓની સાથે બારે વનોમાં વિચરણ કરતા કરતા અનેક પ્રકારની લીલાઓથી પોતાના પ્રેમી ભક્તોને આનંદ પ્રદાન કરે છે અને સ્વયં પણ આનંદ લૂંટે છે. આ રીતે તો પ્રશ્ન થાય કે માની લો કોઈ ભક્તને તે એમ થાય કે આ તો કોઈ લંપટની કાર્ય છે, પણ નહીં. તો પાછળના શ્લોકમાં એ ભગવાનનું ઐશ્વર્ય વર્ણન છે, એની નીચેની લાઈનમાં શું છે, રમા શંભુ બ્રહ્મા ગણેશ અર્ચિત પદો. સૌથી પહેલું નામ કોનું છે? રમા. રમા અર્થાત કોણ? લક્ષ્મીજી, જે ભગવાન કૃષ્ણના ચરણ કમલની નિત્ય સેવા કરે છે. 10:16:36 કસ્યાનુભાવસ્ય ન દેવ વિદ્મહે તવયન્દ્રિરેણો સ્પર્શાધિકારઃ યદિચ્છયા શ્રીલલના ચરણ તપો વિહાય કામા સુચિરં ધૃતવતા. કસ્યા અનુભાવમ અસ્ય ન દેવ વિદમહે, કે હે અમે નથી જાણતી, જોયું છે. કસ્યા મતલબ આપના ચરણ કમળનો સ્પર્શ અધિકાર, આપના ચરણ કમળની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે નાગપત્નીઓ કહે છે કે લક્ષ્મીજી અહીં વૃંદાવનમાં શું કરે છે? તપ કરે છે. કોઈ લંપટ વ્યક્તિની તપસ્યા લક્ષ્મીજી કરે નહીં. લક્ષ્મીજી ભગવાન જગન્નાથજીના ચરણ કમળોની, ગોપીઓના પ્રાણ ધનના ચરણ કમળની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે યદિચ્છયા લલના ચરણ તપો, શ્રી લલના મતલબ લક્ષ્મીજી યહાં બેલવનમાં શું કરી રહી છે? તપસ્યા. અને તપસ્યા કરવા માટે શું કહ્યું? વિહાય કામાન, પોતાની તમામ કામનાઓને શું કર્યો છે? ત્યાગ. અને સુચિરમ ધ્રિતવતામ, એટલે એક દ્રઢ વ્રત લીધું છે. સુચિરમ એટલે કે ઘણા લાંબા સમયથી લક્ષ્મીજી યહાં પર શું કરી રહી છે? તપસ્યા કરી રહી છે. અને કેવલ એકમાત્ર જગન્નાથજીના ચરણ કમલોને પ્રાપ્ત કરવા માટે. શંભુ અને બ્રહ્મા, ધ્યેયમ સદા પરિભવધ્યનમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદ શિવ વિરંચી તનુમ શરણમ, કે ધ્યેયમ, જેના ચરણ કમલનું ધ્યાન સદૈવ અને નિત્ય ધરતા રહે છે એવા પરિભવ, એક વાજો કોઈ જગન્નાથજીના ચરણ કમળનું ધ્યાન કરે છે તો અભિષ્યદો તમારા મનની બધી ઈચ્છા પૂર્ણ કરી દે. અને પરાભવમ, એ વ્યક્તિનો ક્યારેય સંસારમાં પરાભવ મતલબ હાર થશે નહીં. પરાભવ એટલે કે આપણે બધું કર્યું જો એ છૂટી ગયું તો હાર થઈ, પણ જો કોઈ ભગવાનના જગન્નાથજીના ચરણ કમળોની ભક્તિ કરે છે તેનો સંસારમાં ક્યારેય પરાભવ થશે નહીં. અને યદિચ્છયા તીર્થાસ્પદમ, સમસ્ત તીર્થોને પણ આશ્રયને પવિત્ર કરવાવાળા તીર્થપાદ, ભગવાન જગન્નાથજીના ચરણ કમળનો આશ્રય લઈ અને જેમાં પોતાના શીશ હંમેશા ઝુકાવે છે એવા શિવ, વિરંચી અને બ્રહ્માજી. બ્રહ્મા અને શિવજી પણ લાઈનમાં ઊભા છે એ ભગવાનની સેવા કરવા માટે. તે દ્વારકા લીલા એક આવે છે ચેતન ચરિતામૃત. બ્રહ્માજી એકવાર ભગવાનના દર્શન કરવા માટે ક્યાં ગયા હતા? દ્વારકા. તો દ્વારપાલને મેસેજ આપ્યો કે તમે જાઓ, બ્રહ્મા આવ્યા છે. તો ભગવાને પૂછ્યું કે કયા બ્રહ્મા? તો દ્વારપાલા એમ પૂછ્યું કે કયા બ્રહ્મા? તો બ્રહ્માજીને ચક્કર આવવા મળ્યા કે મારી સિવાય બ્રહ્માંડમાં બીજો કોઈ બ્રહ્મા છે એમ.
તો કે તમે જેમ કે ઓલા ચાર કુમારના પિતા બ્રહ્માજી આવ્યા છે, તો કે બરોબર આવે અને આવ્યા પછી પ્રણામ કર્યા અને કીધું કે બોલો શું કામ છે. તો બ્રહ્માજી કીધું કે પહેલા તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે કયા બ્રહ્મા, એટલે કે મારી સિવાય બ્રહ્મા છે કેટલા. તો ભગવાને આહ્વાન કર્યું કે જોવું છે તો આઠ મુખ, સોળ મુખ, બત્રીસ, ચોસઠ લાખ, અનલિમિટેડ મુખવાળા બ્રહ્માજી આવીને ભગવાનને શું કરે છે, દ્વારિકામાં પ્રણામ. અને કેવળ મુગુટનો ખડખડ ખડખડ અવાજ જ આવે. બ્રહ્માજી સૌથી નાના આપણા ચાર મુખવાળા, લાગે કે હાથીઓની વચ્ચે કીડી ઊભી થવા લાગતા હોય આપણા બ્રહ્માંડના બ્રહ્માજી. એટલે કહે છે કે આ સ્વયં શિવજી ને બ્રહ્માજી જે ભગવાન જગન્નાથજીના ચરણ કમળોને શું કરે છે, હંમેશા આરાધના અને ધ્યાન કરે છે. અમર પતિ, અમર પતિ કોણ છે, ઇન્દ્ર. અમરાવતી નગરીના પતિ ઇન્દ્ર, સ્વર્ગમાં ઈ જગન્નાથજી ઇન્દ્રને રક્ષણ કરવા માટે મનવંતરના રૂપમાં ઉપેન્દ્રના રૂપે નિવાસ કરે છે ઇન્દ્ર. અને ઉપેન્દ્રની સેવા જ્યારે ઇન્દ્ર શરૂ કરે છે તો વર્ણન છે કે કુબેરના ખજાના પણ ખાલી કરી નાખે, એટલી ઐશ્વર્યમય સેવાઓ ભગવાન ઉપેન્દ્રની સ્વર્ગમાં ઇન્દ્ર કરે છે જગન્નાથજીના. ગણેશા યદપાદ પલ્લવ વિનિદાય કુંભમ દ્વંદે ગણાન સનાય રાજ વિજ્ઞાન વિહંત મલમસ્ય જગત્રયસ્ય. દ્વંદે, ત્રણેય જગતોના વિઘ્નોને દૂર કરવાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે ગણેશજી, જગન્નાથજીના ચરણ કમલોને દ્વંદે પોતાના બંને ખભા ઉપર ધારણ કરે છે અને ત્યાંથી જે શક્તિ જગન્નાથજીથી પ્રાપ્ત થાય છે એ શક્તિ દ્વારા ગણેશજી ત્રિભુવનના વિઘ્નોને દૂર કરે છે. એવા જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવ તુમે, આવા જગન્નાથ સ્વામી હંમેશા મારી આંખોની સામે દર્શિત. નયન પથ ગામી, નયન પથ નો અર્થ કે જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે, જ્યાં સુધી મારી દ્રષ્ટિ જાય ત્યાં સુધી તમે સ્ફુરિત મને દર્શન આપો. નયન પથ, પથ એટલે રસ્તો, જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં તમારી સ્ફૂર્તિ થવી જોઈએ. બીજો શ્લોક છે, ત્યાર પછી કાઢો હવે, જેમાં છે ભગવાનના રૂપનું વર્ણન. પહેલા શ્લોકમાં છે વૃંદાવનની લીલા અને વિહાર અને ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બતાવે કે જેથી કરીને ખબર પડે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, અને ઐશ્વર્ય વિચાર સમજ્યા વગર વ્યક્તિ ભગવાનને જાણી શકે નહીં. એટલે બીજો છે ભુજે સેવ્ય વૈણો શિરસી શિખી પિચ્છમ કટી તટે, ભુજે સેવ્ય વૈણો શિરસી શિખી પિચ્છમ કટી તટે, દુકુલમ નેત્રાંતે સહચર કટાક્ષમ વિધતે, સદાશિવ મદવિંદાવન વસતિ લીલાર્પરિચયો, જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ મે, જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ મે, જગન્નાથ સ્વામી નયન સૌથી પહેલા હું છે ભજે સેવ્ય વેણો. સેવ્ય નો અર્થ થાય ડાબો હાથ, સેવ્ય એટલે શું થાય ડાબો, ડાબા હાથથી શું કરે છે વેણો ધારણ કરેલી. હાલાકી ભગવાન બે હાથથી વગાડે છે પણ ચેતન મહાપ્રભુ જે જોઈ રહ્યા છે એમાં શું છે, ડાબા હાથે કૃષ્ણએ શું જગન્નાથજીએ વેણો ધારણ કરેલી છે, વંશી વાદન કરી રહ્યા છે. શિરસી પોતાના શિર ઉપર, શિખી પ્રિષમ, શીખી નો અર્થ શું થાય છે મોર પણ, શીખી એટલે શીખા પણ થાય, મોર ને માટે શું હોય છે એને શું કહેવાય કાઠિયાવાડી ભાષામાં, કલકી, કલકી કહેવાય, અને સંસ્કૃતમાં એને શું કે શીખી,
એક શિખા. તો એમ જેવી રીતે મોર પોતાના શીશ ઉપર જે શીખી રાખે છે, પીચ્છમ એ જ મોરના પૂંછમાંથી નીકળેલું એક પીછું ક્યાં ધારણ કરે છે જગન્નાથજી? પોતાના શીશ પર. તો ભજે સેવ્ય વેણુ, જેના ડાબા હાથમાં સુંદર વેણુ વગાડી રહ્યા છે અને શિરસી શીખી પીચ્છમ, મોરના પૂંછમાંથી પડેલું એક પીચ, મોર પીસને જે પોતાના શિર પર ધારણ કરે છે, એવા જગન્નાથજી મારા આંખોની સામે હંમેશા પ્રગટ રહે. વેણુના વિષયમાં વર્ણન છે કે ગોપીઓને વેણુ વિશે એક સુંદર વાર્તાલાપ છે. આનંદ વૃંદાવન ચંપુમાં આપેલો છે અને ભાગવતમાં 21માં અધ્યાયમાં પણ છે, 10:21માં. એમાં વેણુ ના રૂપમાં કૃષ્ણ જ ગોપીઓ સાથે વાર્તાલાપ કરે છે. વેણુ બની, વેણુથી કૃષ્ણ જ બોલે છે. માની લો રાધારાણી કહે છે કે આ વેણુ એટલી લંપટ અને ઈર્ષાળુ છે કે અમારા માટે કૃષ્ણનું લાખેલું અધરામું દીકલી બધું પી જાય છે, અમારા ભાગમાં ટીપોઈ આવવા દેતી નથી. તો વેણુના રૂપમાં કૃષ્ણ રાધારાણીને જવાબ આપે છે કે જુઓ, પહેલા તમે મારી જેમ તપસ્યા કરો, ભૂમિને ફાડીને હું ઉગ્યો, ઉગ્યા પછી વાંસ બન્યો, વાંસ પછી જંગલ રૂપી મારા પરિવારનો હું કર્યો મેં ત્યાગ કર્યો. સૌથી પહેલા હું કપાણી, કપાણા પછી મેં મારા ગ્રહસ્થ ધર્મનો હું કર્યો ત્યાગ, મારો પરિવાર પુત્ર આ બધું મેં છોડ્યું, અને ત્યાર પછી કપાઈને હોલ પડાવ્યો મેં, મારું શરીર વિંધાણું, અને ત્યાર પછી કૃષ્ણની સેવા મને પ્રાપ્ત થઈ. તમને સીધી સીધી મળી જાય ડાયરેક્ટ. આ વેણુના રૂપમાં કોણ બોલે છે? કૃષ્ણ, કે તપસ્યા કરો તો તમને આ પ્રાપ્ત થશે. પછી રાધારાણી કહે છે કે લલિતા, હે સખી, આનું નામ ગોપીનાથ નહીં પણ આસ્તી પાડી જો વેણુનાથ. ગોપીનાથ નામ શું છે? ખોટું છે, કેમ કે 24 કલાક વેણુ મારી જ આંટા મારે. તો આસ્તી નું નામ શું કરી રાખો? વેણુનાથ. ગોપીનાથ હટાવી દો. અને વંશી, આ કેટલી વંશી કે લંપટ છે, કૃષ્ણ કેટલા લંપટ બની ગયા છે આના. ક્યારેક એને કમરમાં ખોસીને રાખે છે, ક્યારેક એને હાથમાં રાખે છે, ક્યારેક એની પાઘડીમાં રાખે છે. રાતથી 24 કલાક આને એકલી છોડતા જ નથી. અને આપણે આને માટે મરીએ છીએ પણ આપણે અમુક ક્યારેય જોતા નથી. આરાધારાણી નામ છે. પણ સામેથી કૃષ્ણ એમ કહે છે કે, અને બીજું રાધાની કહે છે કે આ કેટલી ઓલી છે કે આપણે કૃષ્ણની સેવા કરીએ છીએ અને વેણુ સ્વયં કૃષ્ણની સેવા કરાવે છે. એવી રીતે વંશી ઉપર ભગવાન પોતાને કરકમલ આંગળીઓ ફેરવે તો શું કરે છે કે શ્રી હસ્તકમલથી વેણુ પોતાના ચરણને ચંપી કરાવી રહી છે કૃષ્ણ પાસે. એનો ધબધબો તો જુઓ, અને એની ઉપર એક ક્ષણ પણ હાલતું નથી. ને બહુ વિશેષ કેટલી પ્રિય છે એનું વર્ણન ઉદ્ધવજી જ્યારે વૃંદાવન મોકલ્યા ત્યારે કીધું કે એક વિશેષ સંદેશ મારી માતાને કહેજો. શું? કે મારી જેટલી વસ્તુઓ છે, મારી લાઠી, મારી વેણું, આ બધાનું બહુ સારી રીતે મારી માતા યશોદાને કહેજો ધ્યાન રાખે, ખાસ કરીને વંશીનું, કેમ કે વંશી ગમે ત્યારે રાધારાણી ચોરી જશે. કેટલી પ્રિય છે કે વંશીનું મારી માતાને કહેજો, ખાસ કરીને ધ્યાન રાખે કે રાધારાણી વંશીને ચોરી ન જાય. અને વંશી ચોરી એક લીલા પણ છે જેમાં વંશી ચોરાવી હતી. એટલે બધી ગોપીઓ તો કેવું હતું કે વેણુ, અને આ રીતે તો ભજે ભજે સેવ્ય વેણુ, એ રીતે અર્જુનનું કે નામ આવે છે સેવ્ય સાચી, કેમ કે અર્જુન ડાબા હાથથી પણ તીર ચલાવતા હતા, એટલે એનું નામ શું છે? સેવ્ય, નથી ડાબો, ડાબાથી તીર ચલાવતા એનું નામ છે સેવ્ય સાચી. તો આવી વેણુ જે સમસ્ત વૃંદાવનને આનંદ દેવા વાળી છે, વિશેષ કરીને ગોપીઓના આનંદને વર્ધિત કરવા વાળી છે, જેના ડાબા હાથમાં વેણુ છે, શીશ પર જેને મોરપંખ ધારણ કરેલો છે, અને કટી તટે, કટી એટલે શું થાય? કમર પર હું બાંધેલું છે ગોલ્ડન કલરની ફેટ કામળી, આપણે કાઠિયાવાડીમાં કહેવાય ને,
કમરે બાંધે એને હું કહેવાય કામળી. તો એ કેવા કલરની હતી? ગોલ્ડન, તપ્ત કાંચન ગૌરાંગી, રાધારાણીનો પ્રેમ કેવો છે ને, હું કેટલો રાધારાણીને પ્રેમ કરું છું પ્રદર્શિત. હાલાકી ધોતી કદાચ વ્હાઈટ હોય, લાલ હોય, પીળી હોય અને લીલી હોય, પણ જે કમર ફેટ બાંધવામાં આવે કટી તટ કામળી કેવી રાખતા? હંમેશા પીળી, તપેલા સોના જેવી કલરની કમરે બાંધતા. દુકુલમ એટલે કામળી. નેત્રાંત સહચર કટાક્ષમ વિદતે, પોતાના નેત્ર કટાક્ષો દ્વારા ભગવાન જગન્નાથજી ભક્તો પર શું કરે છે? કૃપા. નેત્ર કટાક્ષી સહચરી થાય, સહચરી એટલે ગોપીઓ, ને સહચર એટલે કે હંમેશા જગન્નાથજીની સાથે રહેવાળા. સહચરમાં કોણ આવે? બલરામજી, મધુમંગલ, સ્તોક કૃષ્ણ, આ બધા 24 કલાક હુવે એટલી ઘડી જ નોખા પડતા, બાકી બધા હારી જુ આખી પાલટી. ઈસુ માખણ ચોરી કરવાની હોય, ગાયો ચરાવવાનું હોય કે વિચરણ કરવાનું હોય, ગમે એ કાર્ય હોય, ખાલી સુવે એટલી ઘણી જ બધા કૃષ્ણથી અલગ થતા, બાકી સહચર બધા જ એમની સાથે વિચરણ કરતા હતા. વિદ્યતે નેત્રાંત કટાક્ષમ, કટાક્ષ કૃપા, વિશેષ અનુગ્રહ પોતાના ભક્તોને પ્રદાન કરતા. અને આવા ભગવાન જગન્નાથજીનું નિવાસ સ્થાન કયું છે? સદાશી મધ વિંદાવન વસતી લીલા પરિચયો. સદા મતલબ ક્યાં રહે છે? નિત્ય. એક પાદમ ન ગચ્છંતિ વિંદાવન, એક ચરણ પણ વિંદાવનથી બહાર ક્યારે ભગવાન પગલું રાખતા નથી. સદા શ્રીમદ વિંદાવનમ વસતી, હંમેશા ક્યાં નિવાસ કરે છે? વિંદાવનમાં. અને આવું કરે છે લીલા પરિચયો, કે ભગવાન પોતાની લીલાઓથી પરિચિત કરાવે છે. અથવા જેની લીલાની ચર્ચા, પરિચરી અને પ્રચાર પૂરા સંસારભરમાં કોણ કોણ કરે છે? વેદવ્યાસ, નારદજી, બ્રહ્માજી, શિવજી, આ બધા મોટા મોટા ભગવાનના ભક્તો લીલા પરિચયો, આખા સંસારને ભગવાનની આ દિવ્ય લીલાઓથી પરિચિત કરાવે છે, અવગત કરાવે છે. વેદવ્યાસ મહારાજે ભાગવત લખ્યું ન હોત તો આપણને ખબર જ ન પડે કોણ ભગવાન ને શું છે, કઈ ખબર પડે. તો લીલા પરિચયો, આજે ભગવાન જગન્નાથ જે જે લીલાઓ કરે એનો આ બધા શું કરે? પ્રચાર કરે. અને સદા શ્રીમદ વૃંદાવનમ વસતી, ક્યાં નિવાસ કરે છે? વૃંદાવનમાં. બાકી ક્યાંય જતા, વૃંદાવન છોડીને કેવલ વિગ્રહના રૂપમાં જાય છે. ક્યાં ગયા? જગન્નાથપુરીમાં ગયા, દ્વારકા ગયા, બધે ગયા, પણ શ્રી વિગ્રહના રૂપમાં. બાકી નિત્ય રૂપથી ક્યાં નિવાસ કરે છે જગન્નાથજી? સીધા વૃંદાવનમાં. અને એવા જગન્નાથજી, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવ તુમે, જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં હું તમારા દર્શન કરું. એનો એક ભાવ એ પણ છે કે જ્યાં જ્યાં પણ આપણી દ્રષ્ટિ પડે, જ્યાં જ્યાં અદ્ભુત વસ્તુ દેખાય, તો સમજવાનું કે આમાં કૃષ્ણની કોઈ વિશેષ કૃપા અને ઐશ્વર્ય કાર્ય કરી રહી. કોઈની મેઘાવી બુદ્ધિ તો સમજો કે આમાં કૃષ્ણનું બુદ્ધિરૂપી ઐશ્વર્ય કાર્ય કરી રહ્યું છે, તો જ અદભુત વસ્તુનું નિર્માણ કરે ને. ભગવાન આગળ સ્વિચ ઓફ કરી દે તો ગમે એવો સાયન્ટિસ્ટ હોય, કોમામાં વીએ ગયા બાર આવે છે, કરોડો રૂપિયા ખર્ચવા છતાં. હે, તો જે જે વ્યક્તિ કોઈ પણ આ સંસારમાં કાર્ય તમને દેખાય છે અદભુત, એ કેવળ કેવળ જગન્નાથજીનું હશે કૃપારૂપી ઐશ્વર્ય, બાકી જીવથી કાંઈ થાય એમ નથી. કે બધું જ એનું હું લીધેલું છે ભાડાનું. તે એક ભાવ એ છે કે આ દ્રષ્ટિ જ્યારે આવે છે તો કહે છે કે આ રીતે ધીરે ધીરે એ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એના સાક્ષાત દર્શનની અવસ્થા સુધી પહોંચી જાય છે. પણ ચેતન મહાપ્રભુનો ભાવ એ છે કે જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં સ્ફુરિત હું તમારા દર્શન કરું. તાવા જગન્નાથ સ્વામી નયન પથગામી ભવત તુમે, કે હંમેશા મારા
આંખની સામે તમે દ્રષ્ટિગોચર થાઓ, જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં હું તમારા દર્શન કરું. તો બે શ્લોક છે, જેમાં પ્રથમમાં ભગવાનનું ઐશ્વર્ય અને લીલા અને બીજામાં ભગવાનની કૃપા અને રૂપનું વર્ણન છે કે જગન્નાથજીનું રૂપ કેટલું અદ્ભુત છે કે જેમાં એક વાર કોઈ દ્રષ્ટિ પડી ગઈ તો પછી એને સંસારનું બીજું રૂપ આકર્ષિત કરી શકતું નથી. તો ડાબા હાથમાં વેણું વગાડી રહ્યા છે ડાબા હાથથી, જેને શીશ પર મોર પુષ્પ મુકુટ ધારણ કરેલું છે, કટી પર પીળા કલરનો બેલ્ટ પટ્ટો બાંધેલો છે, અને વૃંદાવનમાં હંમેશા વિચરણ કરતા કરતા પોતાના સહચર ગોપબાલ સખાઓ સાથે ગાયો ચરાવતા ચરાવતા નેત્રાક્ષમ કટાક્ષમ પોતાની આંખોના કટાક્ષથી પોતાના ભક્તોને હંમેશા કૃપાની વર્ષા કરાવતા રહે છે. અને આપણી જેવા ભક્તો પર આ જ નેત્રનો કૃપા કટાક્ષ કોણ કરે છે? ભગવાનના ધામથી આવતા આધ્યાત્મિક ગુરુઓ. સંસાર દાવા નલલી ઢલોકા ત્રણાય કારુણ્ય ઘના ઘનત્વમ પ્રાપ્તશ કલ્યાણ ગુણાન વર્ણાશ્ય વંદે ગુરાશી ચરણારવિંદમ. સંસાર કેવો છે? દાવાના. પણ ગુરુદેવ પોતાના મુખારવિંદથી શું કરે છે? કૃષ્ણ કથારૂપી વર્ષા. અને કૃષ્ણ કથાની વર્ષા જ્યારે આપણી જેવા સંસારમાં જલુસતા દાવાગ્નિમાં સળગતા જીવોના કાન દ્વારા જ્યારે એ હૃદયમાં જાય છે રસ, ત્યારે શું થાય છે? વર્ષાથી એનું હૃદય શાંત અને નિર્મલ બને છે. આ કૃપા કટાક્ષ છે ભગવાનનું, કે સ્વયં નહીં તો પોતાના ભક્તોને અહીંયા મોકલે છે કે મેં જે લીલાઓ કરી છે એ લીલાઓની વાણીની વર્ષા કરો જાઓ, અને એનાથી આ બધા લોકો. તો આ રીતે પણ નેત્રમ કિટાકર જગન્નાથ પોતાના ભક્તો દ્વારા પણ આપણી જેવા પતિ જીવો પર કૃપા કરીને પોતાના દર્શનની યોગ્યતા પ્રદાન કરે છે. તો ભગવાનના દર્શન કેમનું કે એ રસ્તો એની જ બતાવ્યો છે, અને બધી વ્યવસ્થાએ પણ એની જ ઊભી કરી છે. તો બે શ્લોક આવતીકાલે ત્રીજો અને ચોથો લઈ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રી જગન્નાથ સ્વામી કી, શ્રી જગન્નાથ અષ્ટકમ કી, હિતાય ગૌર હરિ પ્રિય.